હવે શું કીધું આપણે સમય શોધવાનો છે. અહીંયા આપણે શું કર્યું છે, આપણે સમય આપેલો હતો અને એના ઉપરથી આપણે એટલા સમયમાં કેટલું અંતર કાપે છે એ અંતર કિલોમીટરમાં શોધ્યું. હવે અહીંયા ઊંધું પૂછ્યું છે કે ચક્રીસર જે છે 60 કિલોમીટર અંતર કાપે છે, પણ 60 કિલોમીટર અંતર કાપવા માટે સમય ટાઈમ કેટલો લાગે છે. પહેલા આપણે એટલી જોવું પડશે કે ચક્રીસર જે છે કોષ્ટકમાં આપણને માહિતી આપે છે, કોષ્ટકમાં જે માહિતી આપેલી છે એ એક કલાકમાં દરેક વાહન કેટલું અંતર કાપે છે એની માહિતી આપેલી છે. બરાબર, છકો રિક્ષામાં જોઈએ કે છકો રિક્ષા જે છે બરાબર એ એક કલાકના સમયમાં કેટલું અંતર કાપે છે, 12 કિમી અંતર કાપે છે. આપણને કોષ્ટકમાં આપેલું છે કે છકો રિક્ષા જે છે એક કલાકના સમયમાં 12 કિલોમીટરનું અંતર કાપે છે. આપણને પ્રશ્ન શું પૂછ્યું છે કે તો 60 કિલોમીટર જો અંતર એને કાપવું હોય, બરાબર 60 કિલોમીટરનું અંતર કાપવું હોય તો કેટલો સમય લાગશે? 12 કિલોમીટરનું અંતર એક કલાકના સમયમાં કાપે છે, બરાબર 12 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લે છે તો કે એક કલાક લે છે, બરાબર. હવે એને કેટલું અંતર કાપવાનું છે તો કે 60 કિલોમીટરનું અંતર કાપવાનું છે. તો અહીંયા હવે સમય શોધવાનું છે, સમયને ક્યાં જ રાખીશું આપણે? પાછળ, બરાબર. ત્યાં છે શોધવાનું એને ક્યાં રાખવાનું છે? પાછળ, બરાબર. તો કે 12 અંતર કાપવા માટે કોષ્ટકની માહિતી મદદરૂપ કરવાનું છે. ચકો દિશા અહીંયા જે 12 કિલોમીટર અંતર કાપે છે કેટલા સમયમાં કાપે છે, કેટલો સમય લે છે એના માટે તો કે એક કલાક આપણને કોષ્ટકમાં સીધું છે. 12 કિલોમીટર અંતર માટે એક કલાક લે છે. હવે કેટલું અંતર કાપે છે તો કે 60 કિમી છે તો કિમીને કિમીની નીચે મૂકવાનું રહેશે. 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે, કેટલા કલાક સામે કોઈ સંખ્યા નથી જે આપણે શોધવાની છે. હવે અહીંયા 60 કિમી ગુણ્યા 1 કરીએ તો કોષ્ટકની માહિતીને સમજવાની હોય છે. થેન્ક યુ.